हेलो स्टूडेंट, वेलकम बैक टू अवर चैनल स्टैंडर्ड थर्ड सब्जेक्ट इंग्लिश। हवे आगळना लास्ट वीडियो में आपणे नंबर्स चैप्टर नंबर 1 नंबर्स मीन्स संख्याओ ए आपणे आगळना वीडियो में जोई लीधुं छे। हवे नेक्स्ट चैप्टर आपणे आपेलुं छे फ्रूट्स। फ्रूट्स मीन्स फळो थाय। फ्रूट नो स्पेलिंग थशे F R U I T S। फ्रूट्स એટલે ઘણા બધા છે। એક ફળ હોય તો આપણે ફ્રૂટ કહીએ, પણ એને એસ લાગે છે એટલે ઘણા બધા બહુવચનમાં ઘણા બધા ફળો છે એ આપણે અહીંયા ચેપ્ટર 2 માં એના સ્પેલિંગ ઉચ્ચારણની અર્થ આપેલા છે તે આપણે અહીંયા જોવાના છીએ। તો અહીંયા આપણે કેટલાક મર્યાદિત આપણે ફળો આપેલા છે, એના સ્પેલિંગ આપેલા છે, ઉચ્ચાર અને અર્થ આપેલો છે કે એને ગુજરાતીમાં શું કહેવાય। હવે આપણે વેજીટેબલ કહો के फ्रूट्स छे ये आपणे बोली दईए छीए के एप्पल्स, ओरेंज, मेंगो, बनाना, ग्रेप्स, चीकू वगैरे, पण एक्चुअली एना करेक्ट स्पेलिंग उच्चार अने अर्थ शुं थाय छे ते आपणे खबर होती नथी। अहींया आपणे चेप्टर 2 मां आपणे केटलाक लिमिटेड फ्रूट्स नेम आपेला छे, एना स्पेलिंग आप्या छे, उच्चार आप्या छे अने एनो गुजराती मां अर्थ पण आप्यो छे। तो आपणे अहींया एने जोईए अने जोडे जोडे आपणे एना पिक्चर पण जोता जईए के फ्रूट्स केवुं देखाय छे। तो ए पिक्चर जोईशुं तो आपणने वधारे ख्याल आवशे अने आपणे एना स्पेलिंग, उच्चार अने गुजराती मां जे अर्थ छे ते आपणे जोडे लखता जईए एटले आपणने क्लियर थाय के एप्पल छे, तो एप्पल नुं पिक्चर आव्युं अने एप्पल नो स्पेलिंग एने इंग्लिश उच्चार मां शुं कहेवाय अने गुजराती अर्थ शुं थाय તે આપણે અહીંયા આ ચેપ્ટરમાં જોવાના છે। તો ચાલો આપણે અહીંયા એક ફર્સ્ટ સ્પેલિંગ જોતા પહેલા ફર્સ્ટ નંબરમાં અહીંયા એનું પિક્ચર આપેલું છે એપલ। હવે એપલને એપલ આપણને પિક્ચરમાં દેખાય છે તો એની સાથે આપણે એપલનો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જોઈએ। તો એપલનો અર્થ સ્પેલિંગ અને ઉચ્ચાર શું થાય છે તે જોતા લખીએ એ डबल पी एम ई। एप्पल मीन्स शुं थशे गुजराती में एनो सफरजन। ओके फ्रेंड्स, अब आपणे जोयुं एनो पिक्चर जोयुं अने आपणे एना स्पेलिंग जोईए ए डबल पी एम ई। एप्पल मीन्स सफरजन थाय छे। हवे आने आपणे एक नंबर आपीए छीए। हवे नेक्स्ट 2 सेकंड नंबर में आपणने पिक्चर જોઈએ પહેલા એનું તો આપણને ઓરેન્જ નું પિક્ચર આપેલું છે। તો ઓરેન્જ હવે એને શું કહેવાય ગુજરાતીમાં તો નારંગી। હવે એનો સ્પેલિંગ શું થાય તે આપણે લખીએ એનો ઉચ્ચાર અને અર્થ। તો એનો સ્પેલિંગ થશે ઓ આર એ એન જી ઈ। એને શું લખાય ઓરેન્જ લખીશું અને ગુજરાતીમાં એનો અર્થ થશે नारंगी। ओके फ्रेंड्स, फरीथी एक बार एनो स्पेलिंग रिफर करिए ओ आर ए एन जी ई। ऑरेंज मींस नारंगी। ओके फ्रेंड्स, हवे थर्ड नंबर में त्रीजा नंबर में आपणने पिक्चर आपेलू छे मेंगो। हवे मेंगो ए बधा जाणीए छे, बधाने भावती पण होय छे अने अत्यारे एनी सीजन पण चाले छे। तो मेंगो मींस गुजराती में केरी कहेवाय। હવે એનો સ્પેલિંગ ઉચ્ચાર શું થાય તે આપણે જોવું જોઈએ। અહીંયા ત્રીજો નંબર આપીશું, એનો સ્પેલિંગ લખીએ એમ એ એન જી ઓ। મેંગો મીન્સ કેરી। ઓકે ફ્રેન્ડ્સ, આપણે લખ્યું એનો સ્પેલિંગ ફરીથી એકવાર કરીએ એમ એ એન જી ઓ। મેંગો મીન્સ કેરી થશે। હવે આપણે આગળ નેક્સ્ટ સ્પેલિંગ જોઈએ, એ જોતા પહેલા આપણે એનું પિક્ચર જોઈ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે પિક્ચરમાં શું બતાવ્યું છે। તો આપણે પિક્ચરમાં બતાવ્યું છે આપણને બનાના। તો બનાનાનો સ્પેલિંગ શું થાય અને એનો ગુજરાતી અર્થ શું થાય તે આપણે એના સ્પેલિંગ લખીએ અને પછી એનો ગુજરાતી અર્થ પણ જાણતા જઈએ। હવે આગળ 4 નંબરમાં બી એ એન એ એન એ। બનાના મીન્સ કેળું, આપણે ગુજરાતીમાં એને કેળું કહીએ છીએ, ઇંગ્લિશ ઉચ્ચાર એનો બનાના થાય અને બી એ એન એ એન એ બનાના મીન્સ કેળું। ઓકે ફ્રેન્ડ્સ,
नेक्स्ट पिक्चर आपेलू छे ग्रेप्स। ग्रेप्स नो स्पेलिंग, उच्चार अने अर्थ आपणे लखता जईए अने જોતા જઈએ કે શું થાય છે। અહીંયા ફાઇલ નંબર આપ્યો GREPES ग्रेप्स, આ એનો ઉચ્ચાર થશે અને આપણે ઇંગ્લિશ ગુજરાતી અર્થમાં એને દ્રાક્ષ કહીશું। इंग्लिश में ग्रेप्स कहवाय छे, એનો સ્પેલિંગ થશે GREPES। ग्रेप्स मीन्स દ્રાક્ષ। ओके फ्रेंड्स, હવે આપણે અહીંયા ફાઇવ સ્પેલિંગો જોયા પછી એકવારે રિફર કરી લઈએ કે આપણે કયા કયા સ્પેલિંગ લખ્યા છે અને એને ગુજરાતી અર્થ શું થાય છે। A double P L E apple means સફરજન। O R A N G E orange means નારંગી। M A N G O mango means carry। B A N A N A banana means केव। ओके फ्रेंड्स, હવે નેક્સ્ટ છે GREPES grapes means દ્રાક્ષ। હવે આપણે અહીંયા ફાઇવ સ્પેલિંગ જોયા, એના અર્થ અને ઉચ્ચાર પણ જોયા, એના સ્પેલિંગ આપણે ક્લિયર કર્યા। હવે આપણે નેક્સ્ટ પિક્ચર એ જ રીતે આપણે જોતા જઈએ અને એનો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખતા પણ જઈએ। ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ પિક્ચર આપેલું છે ચીકુનું। હવે એ તો આપણે બધા જાણીએ છીએ કે ચીકુ કેવું છે, કયા રંગનું છે અને એને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં શું શું કહેવાય એ આપણે એનો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોઈએ અને લખીએ પણ ખરા। ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ નંબર આવશે 6, એનો સ્પેલિંગ થશે CHICKOO। ચીકુ મીન્સ ચીકુ। ઓકે ફ્રેન્ડ્સ, એને ગુજરાતીમાં પણ ચીકુ કહેવાય છે અને એને ઇંગ્લિશમાં પણ આપણે ચીકુ જ કહીએ છીએ। હવે એનો સ્પેલિંગ ફરીથી એકવાર જોઈ લઈએ આપણે CHICKOO, ચીકુ મીન્સ ચીકુ થશે। હવે આપણે નેક્સ્ટ પિક્ચર તરફ જઈએ અને પિક્ચર જોઈએ અને પછી એનો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખીએ। તો આપણને નેક્સ્ટ પિક્ચર આપેલું છે પપૈયા। હવે ઇંગ્લિશમાં એને પપૈયા કહેવાય છે પણ એનો ગુજરાતી અર્થ પપૈયું એમ થાય છે, તો એનો સ્પેલિંગ શું થશે એ આપણે લખીએ એટલે તરત ખબર પડશે આપણને। તો નેક્સ્ટ 7 નંબર PAPAYA પપૈયા મીન્સ પપૈયું। હવે ગુજરાતીમાં પપૈયું કહેવાય છે અને ઇંગ્લિશમાં એને પપૈયા કહીએ છીએ, એનો સ્પેલિંગ ફરીથી રિફર કરી લઈએ PAPAYA પપૈયા મીન્સ પપૈયું। ઓકે ફ્રેન્ડ્સ, હજુ એક નેક્સ્ટ સ્પેલિંગ આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ અને નેક્સ્ટ પિક્ચર પછી એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખીએ। તો હવે નેક્સ્ટ પિક્ચર આપણને આપેલું છે કોકોનટ। કોકોનટ એનો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોઈએ, એને ગુજરાતીમાં શું કહીશું આપણે નારિયેળ, તો એનો 8 નંબર આપીશું અને એનો સ્પેલિંગ થશે COCONUT। સ્વાધ્યાય પોથીમાં આપણને આ રીતે લખેલું આપ્યું છે કોકોનટ, તો આપણે એને એ જ રીતે ફોલો કરીશું નારિયેળ COCONUT કોકોનટ મીન્સ નારિયેળ। ફ્રી સ્પેલિંગ જોયા એને ફરીથી એક વાર રિફર કરીએ CHICKOO ચીકુ મીન્સ ચીકુ થશે। PAPAYA પપૈયા મીન્સ પપૈયું। COCONUT કોકોનટ મીન્સ નારિયેળ। ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ પિક્ચર આપેલું છે આપણને તરબૂચ। તરબૂચ ને ઇંગ્લિશમાં કહેવાય વોટરમેલન। હવે એનો સ્પેલિંગ શું થશે તે આપણે લખીએ અને જોઈએ કે એનો સ્પેલિંગ શું થાય છે। 9 નંબર આપીએ WATERMELON વોટરમેલન મીન્સ તરબૂચ। ઓકે ફ્રેન્ડ્સ, હવે ફરીથી એક વાર રિફર કરીએ WATERMELON વોટરમેલન મીન્સ તરબૂચ થશે।
હવે નેક્સ્ટ પિક્ચર આપણે જોઈએ તો નેક્સ્ટ પિક્ચરમાં આપણને બતાવ્યું છે અનિનાસ તો અનિનાસની ઇંગ્લિશમાં શું કહેવાય પાઇનેપલ તો પાઇનેપલનો સ્પેલિંગ શું થશે તો તે લખતા જઈએ અને જોઈએ કે શું થાય છે એનો સ્પેલિંગ P I N E A ડબલ P L E આ એનો ઇંગ્લિશ ઉચ્ચાર છે પાઇનેપલ અને એને ગુજરાતી અર્થમાં આપણે અનિનાસ કહીશું ओके फ्रेंड्स फरी एक बार जोई लईए पी आई एल ई ए डबल पी एल ई पाइनएप्पल मींस अनानास ओके फ्रेंड्स फरीथी आपणे नेक्स्ट पिक्चर जोईए अने एनो स्पेलिंग उच्चार अने अर्थ लखीए तो नेक्स्ट पिक्चर आपणने आपेलु छे जामफळ जामफळने इंग्लिश मां कहेवाय ग्वावा तो ग्वावानो स्पेलिंग उच्चार अर्थ शुं थशे ते जोईए ग्वावानो स्पेलिंग लखीए आपणे 11 नंबर आपीशु एनो स्पेलिंग लखीए जी यू ए वी ए आ एनो इंग्लिश उच्चार थशे बेटा वावा आ एनो इंग्लिश उच्चार थशे स्टूडेंट हवे एने गुजराती अर्थमां जामफळ ए रीते कहीशु जी यू ए वी ए वावा मींस जामफळ फरीथी एकवार एनो स्पेलिंग जोई लईए जी यू ए वी ए भावा मीन्स जामफळ ओके फ्रेंड्स हवे आपणने लास्ट पिक्चर आपेलू छे दाडम दाडम ने इंग्लिश मां शुं कहेवाय प्रोमीग्रेनेट हवे एने स्पेलिंग शुं लखाय एनो ए आपणे जोईए स्पेलिंग उच्चार अने अर्थ लखीए तो एने 12 नंबर आपीशुं 12 एनो स्पेलिंग लखीए पी ओ एम ई जी आर ए एन ए टी ई उच्चार लखीए प्रोमीग्रेनेट मींस दाडम ओके फ्रेंड्स हवे जोईए आपणे एनो फरीथी एक वार स्पेलिंग रिपीट करीए पी ओ एम ई जी आर ए एन ए टी ई प्रोमीग्रेनेट मींस दाडम ए एनो स्पेलिंग उच्चार अने अर्थ थयो ओके फ्रेंड्स हवे आपणे जे स्पेलिंग लख्या छे एने फरीथी एक वार रिपीट करी लईए W A T E R M E L O N watermelon means तरबूज થશે P I N E A double P L E pineapple means अनानास G U A V E guava means जामफळ P O L E G R A N A T A pomegranate means દાડમ ઓકે ફ્રેન્ડ્સ આજે આપણે કેટલા કેવા લિમિટેડ ફ્રૂટ્સ નેમ આપેલા હતા એ આપણે અહીંયા સ્પેલિંગ એનો ઉચ્ચાર અને અર્થ જોયો આપણે બોલી લઈએ છીએ ઓરેન્જ એપલ બધું પણ આપણને એનો કરેક્ટ સ્પેલિંગ શું થાય ઇંગ્લિશમાં સ્પેલિંગમાં શું લખાય એ આપણને ખબર હોતી નથી તો તે આપણે આજે ચેપ્ટર 2 ફ્રૂટ્સ એ એમાં શીખ્યા છીએ તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફન ટાઈમ કે चित्र આપેલા છે અને નીચે સ્પેલિંગ લખવાના છે તે આપણે આગળના નેક્સ્ટ વિડિયોમાં જોઈશું થેન્ક યુ ફ્રેન્ડ્સ